ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ના સ્વાધ્યાય 1.2 ની વાત કરીશું. આના આગળનું જે વિડિયો હતો તેની અંદર આપણે સ્વાધ્યાય 1.1 ના પ્રશ્ન નંબર 1 થી લઈને છેલ્લા સુધી આપણે અભ્યાસ કર્યો હતો. હવે સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 1 કે નીચે આપેલ સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તો અહીંયા આપણને એક સંખ્યા આપી છે 7 ના છેદમાં 4. આ સંખ્યાનું આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે. હવે તમે અહીંયા જોશો તો સંખ્યા આપણને અપૂર્ણાંકમાં 7 ના છેદમાં 4 આપેલી છે. હવે આપણને અશુદ્ધ અપૂર્ણાંક આપેલો છે તો આપણે તેને મિશ્રમાં ફેરવવો પડશે. અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્રમાં ફેરવવો હોય તો 7 ભાગ્યા 4 કરીએ તો 4 એકા 4, 3 વધ્યા 4, 1 પૂર્ણાંક 3 ના છેદમાં 4. આ લખતા ના આવડતું હોય તો ફરીથી યાદ રાખજો કે જે છેદમાં છે એટલે કે જે નાનો છે હંમેશા નાનો જ રહેશે. એટલે આપણે 4 હતા 4 મૂકી દીધા, પાકફળ આગળ મૂકી દેવાનું, 3 જે બાકીના વધ્યા તે મૂકી દીધા. હવે આપણને અહીંયા સ્વરૂપ મળી ગયું 1 પૂર્ણાંક 1 ના 3 ના છેદમાં 4. હવે આને આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું હોય તો આપણને ખબર પડશે કે સંખ્યા 1 કરતા મોટી આવશે. 1 પૂર્ણાંક 3 ના છેદમાં 4 છે ને 2 કરતા કેવી આવશે, નાની. તો સંખ્યા 1 અને 2 ની વચ્ચે આવશે. તો આપણે સંખ્યા રેખા પર 1 અને 2 દોરવું પડશે અને એની વચ્ચે કઈ સંખ્યા આવશે, 1 પૂર્ણાંક 3 ના છેદમાં 4. તો ચાલો દોરીએ. હવે યાદ રાખજો છેદમાં 4 છે તો સંખ્યા રેખાના 4 ભાગ કરવાના. તો અહીંયા આપણે સંખ્યા રેખા દોરીએ, અહીંયા લખશું 1, અહીંયા લખશું 2, એની વચ્ચે કેટલા ભાગ કરવાના, 4. જ્યારે પણ 4 ભાગ કરવાના કે ત્યારે વચ્ચે ટપકા 3 આવશે. યાદ રાખજો હંમેશા જેટલી સંખ્યા હશે તેના કરતાં 1 ઓછો ટપકો આવશે. તો 3 ટપકા કર્યા એટલે 4 ભાગ થઈ ગયા. હવે આપણે 7 ના છેદમાં 4 દર્શાવવું છે તો બધાના છેદમાં 4 તો લખવું જ પડશે. તો એટલામાં 7 ના છેદમાં 4 આવી શકશે નહીં. તો તેના માટે શું કરવું પડશે, 2 છે તો તમે 8 ના છેદમાં 4 લખી શકો. હા, હવે 7 ના છેદમાં 4, 6 ના છેદમાં 4, 5 ના છેદમાં 4 ને 4 ના છેદમાં 4. 4 ના છેદમાં 4 એટલે 1 થઈ ગયું. હવે આગળ 3 ના છેદમાં 4, 2 ના છેદમાં 4, 1 ના છેદમાં 4 અને 0 ના છેદમાં 4 એટલે કેટલું થઈ ગયું, 0. તો આ સંખ્યા રેખા આપણી બની ગઈ. સંખ્યા રેખામાં આપણે દર્શાવવાનું શું હતું, 7 ના છેદમાં 4. તો આપણે દર્શાવી દઈએ 7 ના છેદમાં 4. અહીં બિંદુ A એ આપણને સંખ્યા રેખા પર 7 ના છેદમાં 4 દર્શાવે છે. હવે અહીંયા સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 1 નો બીજો સબ ક્વેશ્ચન આપેલો છે. એમાં આપેલું છે કે -5 ના છેદમાં 6 છે તેને તમારે સંખ્યા રેખા પર દર્શાવવાની છે. હવે આ સંખ્યાને આપણે સંખ્યા રેખા પર દર્શાવી હોય તો તમને પહેલાં તો જોઈને જ ખબર પડી જશે કે ઉપરની સંખ્યા કેવી છે, નાની, ને નીચેની સંખ્યા કેવી છે, મોટી, એટલે કે 0 કરતા નાનો જવાબ મળશે. અને કેવી મળશે, ઋણ, કેમ કે આખાની નિશાની કેવી છે, માઇનસ, એટલે આપણને જવાબ કેવો મળવાનો છે, માઇનસ. તો એનો જવાબ કેટલાની વચ્ચે આવશે, 0 અને -1 ની વચ્ચે આવશે. તો હવે 5 ના છેદમાં 6 છે તો છેદમાં કેટલા છે, 6. તો હવે 6 આપણે લાવવો હોય તો કેટલા ભાગ કરવા પડશે, 6. 6 ભાગ કરવાના એટલે તમને પહેલાં જ કીધેલું કે કેટલા ટપકા કરવા પડશે, 5 ટપકા. તો હવે તમારે -5 ના છેદમાં 6 દર્શાવવાના છે તો કેટલા ટપકા લાવવા પડશે, 5 ટપકા. હવે અહીંયા કેટલા આવશે, -6 ના છેદમાં 6. તો 6 6 કેન્સલ થાય એટલે મળી જશે. અહીંયા -5 ના છેદમાં 6, -4 ના છેદમાં 6, -3 ના છેદમાં 6, -2 ના છેદમાં 6, -1 ના છેદમાં 6 અને 0 ના છેદમાં 6 એટલે કેટલા આવી જશે, 0. તો આપણે દર્શાવવાનું શું હતું, -5 ના છેદમાં 6. ઓકે, સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 2. સંખ્યાઓ -2 ના છેદમાં 11, -5 ના છેદમાં 11, -9 ના છેદમાં 11 સંખ્યા રેખા પર દર્શાવવાની છે.
તો આગળના પ્રશ્નમાં જોયું તેમ કે સંખ્યા રેખા પર કેટલા ભાગ કરવા પડશે? 11. તો ટપકા કેટલા લેવાના? 10. તો 10 ટપકા દર્શાવી દીધા, ભાગ કેટલા કરી નાખ્યા છે? 11. છેદમાં કેટલા હોવા જોઈએ બધાના? 11. તો બધાના છેદમાં કેટલા મૂકી દીધા આપણે? 11. હવે માઇનસ 2 ના છેદમાં 11. તો લાઇનમાં લખ્યું જ છે, માઇનસ 1 લખવું હોય તો કઈ રીતે લખવું પડે? માઇનસ 11 ના છેદમાં 11. 11 11 કેન્સલ થઈ જાય એટલે માઇનસ 1 મળે. એવી રીતે આ સાઈડ 0 ના છેદમાં 11 એટલે 0 મળશે. એની વચ્ચે 10 સંખ્યાઓ છે, એમાંથી માઇનસ 2 ના છેદમાં 11 ક્યાં છે? અહીંયા. તો આને દર્શાવી દીધી, માઇનસ 5 ના છેદમાં 11 તો અહીંયા દર્શાવી દીધી, માઇનસ 9 ના છેદમાં 11 અહીંયા દર્શાવી દીધી. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 3 અહીંયા આપણને આપેલો છે. તો એની અંદર આપણને એવો સવાલ પૂછેલો છે કે 2 થી નાની હોય તેવી 5 સમય સંખ્યાઓ લખો. તો અહીંયા આપણે 2 થી નાની હોય તેવી 5 સમય સંખ્યા લખવાની છે. તો આપણને ખબર પડશે કે પહેલાં 4ના છેદમાં 2 થાય એટલે ટોટલ 2 થઈ જાય. 4ના છેદમાં 2 તમે જ્યારે પણ લખો ત્યારે આનો જવાબ 2 આવવાનું. તો તમારે એટલું યાદ રાખવાનું કે 4 થી નાની ગમે એ સંખ્યા મૂકી દેવી, 2 કરતાં નાની જશે. તો લાઇનમાં તમે મૂકતા જાઓ, 3ના છેદમાં 2, 2ના છેદમાં 2, 1ના છેદમાં 2, 0ના છેદમાં 2, માઇનસ 1ના છેદમાં 2, માઇનસ 2ના છેદમાં 2, માઇનસ 3ના છેદમાં 2, અનંત સુધી તમે લખતા જશો તો બધી સંખ્યા કેવી મળશે? 2 થી નાની જ. અને જો તમારે વિચારવું ના હોય તો કોઈ પણ ઋણ સમય સંખ્યા લખી દેવાની, કેમ કે ગમે તે ઋણ સંખ્યા હશે તે 2 કરતા તો નાની જશે. અત્યાર સુધીના તમે ભણેલા ક્વેશ્ચન કરતા પ્રશ્ન નંબર 4 એક વિશિષ્ટ પ્રકારનો છે. અહીંયા આપણને આવેલું છે કે માઇનસ 2ના છેદમાં 5 અને 1ના છેદમાં 2 વચ્ચે આવતી 10 સમય સંખ્યાઓ લખો. અત્યાર સુધી તો આપણે સમય સંખ્યાને સંખ્યા રેખા પર નિરૂપણ કર્યું, તો હવે દાખલા ટાઈપનું આવ્યું છે. તો આવો પણ ગમે ત્યારે પ્રશ્ન હોય તો એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે વચ્ચે આવતી સંખ્યા પૂછી છે તો હંમેશા છેદ સરખા કરવા પડશે. ફરીથી એકવાર કહી દઉં છું, યાદ રાખજો કે સંખ્યાના છેદ સરખા કરવા પડશે. બીજી વસ્તુ કે આપણને 10 સમય સંખ્યા પૂછી છે તો ઉપર જે છેદ સરખા કરતા મળે જવાબ એ ઉપરની સંખ્યા 10 જેટલો તફાવત ધરાવતી હોવી જોઈએ. રેડી? ધારો કે અહીંયા તમને 9 સમય સંખ્યા પૂછી તો મિનિમમ તફાવત એનો 9 હોવો જોઈએ. એક દાખલો ગણશું એટલે તમને સમજાઈ જશે. કે માઇનસ 2ના છેદમાં 5 અને 1ના છેદમાં 2 વચ્ચે આવતી 10 સમય સંખ્યા શોધવાની છે. તો માઇનસ 2ના છેદમાં 5 અને 1ના છેદમાં 2 છે, બંનેના છેદ કેવા કરવા પડશે? સરખા. ને ઉપરની સંખ્યાનો તફાવત આપણે કેટલો રાખવાનો છે? 10 અથવા તો તેનાથી વધુ. તો આ સાઈડની સંખ્યા છે એને આપણે કેટલા વડે ગુણશું? 4 વડે. હવે તમને એમ થશે કે 4 વડે જ કેમ ગુણી? તમે આનાથી વધારે કોઈ પણ સંખ્યા વડે ગુણી શકો. ઓકે, વધારે કોઈ પણ ગુણો 4 છે. 1ના છેદમાં 2 એને કેટલા વડે ગુણવી પડશે? 10 વડે. ઉપર નીચે કેટલા વડે? 10. તો તમને જોઈને જ ખબર પડી જશે, 5ના છેદમાં 4, 5 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 20. ને 10 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 20. છેદ આપણે કેવા કરી નાખ્યા? સરખા. તો માઇનસ 2 ગુણ્યા 4 એટલે માઇનસ 8ના છેદમાં 20 અને 10ના છેદમાં 20. હવે આપણને 2 સંખ્યા મળી ગઈ. આ 2 સંખ્યા વચ્ચેનો તફાવત માઇનસ 8 થી 10 સુધી જાઓ તો કેટલો બધો મળશે? 18 જેટલો તમને મળી જશે. તો આની વચ્ચેની આપણે 10 સમય સંખ્યા લખવાની છે. તો લખતા જઈએ, માઇનસ 7ના છેદમાં 20, માઇનસ 6ના છેદમાં 20, માઇનસ 5ના છેદમાં 20, માઇનસ 4ના છેદમાં 20, માઇનસ 3ના છેદમાં 20, માઇનસ 2ના છેદમાં 20, માઇનસ 1ના છેદમાં 20. પછી હવે 1ના છેદમાં 20, 2ના છેદમાં 20, છેક સુધી 10ના છેદમાં 20 આવે ત્યાં સુધીની સંખ્યા બધી આ બંનેની વચ્ચેની જ આવે, એટલે આપણે લખવાની હતી 10. તો એ ઘટે છે, લખી નાખીએ 3ના છેદમાં 20. 10 સમય સંખ્યા થઈ ગઈ. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 5, કે નીચે આપેલી સંખ્યાઓ વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખો. અહીંયા આપણે તે લોકોને 5 સમય સંખ્યાઓ જણાવવાની છે. હવે
આને આગળનો પ્રશ્ન હતો, પ્રશ્ન નંબર 4 માં આપણે શું જણાવ્યું હતું કે 10 સમય સંખ્યાઓ જણાવો તો તફાવત કેટલો રાખતા હતા 10 કે તેનાથી વધુનો. અહીંયા આપણે 5 સમય સંખ્યાઓ જણાવવાની કીધી તો આપણે કેટલો તફાવત રાખશું 5 કે તેનાથી વધુનો. ને છેદ આપણે શું કરી નાખશું સરખા. તો પહેલો પ્રશ્ન લઈએ 2 ના છેદમાં 3 ને 4 ના છેદમાં 5 એ બંનેને આપણે કેવા કરવા પડશે, પહેલાં તો સમછેદી એટલે કે તેના છેદ કેવા કરવા પડશે સરખા. તો 2 ના છેદમાં 3 ને કેટલા વડે ગુણવું પડશે, ઉપર નીચે 20 વડે. ને 4 ના છેદમાં 5 અને ઉપર નીચે કેટલા વડે ગુણવું પડશે, 12 વડે. 20 × 2 એટલે કેટલા, 40 ના છેદમાં 60 ને 4 × 12 એટલે 48. 48 ના છેદમાં 60 આની વચ્ચેની સંખ્યા આપણને મળી જશે. હવે તફાવત કેટલો છે 8 નો, તો 8 સંખ્યા મળશે, એમાંથી આપણે કેટલી લખશું માત્ર 5. તો 41 ના છેદમાં 60, 42 ના છેદમાં 60, 43 ના છેદમાં 60, 44 ના છેદમાં 60 ને 45 ના છેદમાં 60 આ તેની વચ્ચે આવતી 5 સમય સંખ્યા છે. આગળનો પ્રશ્ન એવો છે કે -3 ના છેદમાં 2, 5 ના છેદમાં 3 આ બંને વચ્ચે આવતી 5 સમય સંખ્યા લખવાની છે. તો એ બંનેના છેદ સરખા કરશું અને તફાવત કેટલો રાખશું 5 નો. તો -3 ના છેદમાં 2 છે એને ઉપર નીચે કેટલા વડે ગુણવી પડશે, 3 વડે. ને 5 ના છેદમાં 3 છે એના ઉપર નીચે કેટલા વડે ગુણવી પડશે, 2 વડે. 5 ના છેદમાં 3 ઉપર નીચે કેટલા વડે, 3 વડે. અને ઉપર નીચે 2 વડે. તો 3 3 9, -9 ના છેદમાં 3 2 ને 6, 5 2 ને 10, 3 2 ને 6. તફાવત કેટલો બહુ બધો છે. તો આની વચ્ચે આવતી લખી નાખીએ -8 ના છેદમાં 6, -7 ના છેદમાં 6, -6 ના છેદમાં 6, -5 ના છેદમાં 6, -4 ના છેદમાં 6. તો આ બધી સંખ્યાઓ -3 ના છેદમાં 2 અને 5 ના છેદમાં 3 વચ્ચે આવતી સમય સંખ્યાઓ છે. એની પછીનો સવાલ છે કે 1 ના છેદમાં 4 અને 1 ના છેદમાં 2 વચ્ચે આવતી સમય સંખ્યાઓ જણાવો. તો આપણે જણાવવું હોય તો 1 ના છેદમાં 4 એના ઉપર નીચે કેટલા વડે ગુણવી પડશે, 1 ના છેદમાં 2 એના ઉપર નીચે કેટલા વડે ગુણવી પડશે. તો 1 ના છેદમાં 4 છે એના ઉપર નીચે કેટલા વડે ગુણવી પડશે, 8. કેટલા વડે, 8. કેમ કે છેદ સરખો કરવાનો ને, આમાં વિચારવાની કાંઈ જરૂર જ નથી, બંનેનો લસાઅ લઈ લેવાનો. તો ઉપરનો તફાવત સરખો થતો હોય તો લસાઅ જેટલો જ કરી નાખવાનો. 4 અને 2 નો લસાઅ કેટલો થશે, 16. અહીંયા 8 વડે ગુણશું ને અહીંયા કેટલા વડે ગુણશું, 16 વડે. 8 × 4 = 32 થઈ જશે અને 16 × 2 = 32. 8 ના છેદમાં 32, 16 ના છેદમાં 32 આની વચ્ચે બહુ બધી સંખ્યાઓ મળશે. આપણે લખવાની કેટલી છે, માત્ર 5. તો 8 પછી કેટલા આવે, 9 ના છેદમાં 32, 10 ના છેદમાં 32, 11 ના છેદમાં 32, 12 ના છેદમાં 32 અને 13 ના છેદમાં પણ 32. આ બધી સંખ્યાઓ 1 ના છેદમાં 4 અને 1 ના છેદમાં 2 વચ્ચે આવતી સમય સંખ્યાઓ છે. ને વિદ્યાર્થી મિત્રો આટલું યાદ રાખજો, થિયરી મેં હજી આમાં નથી ભણાવી, થિયરીના પણ લેક્ચર લઈશ, પરંતુ આની અંદર એટલું ખાસ યાદ રાખવાનું કે સમય સંખ્યા કોઈ લિમિટેડ નથી. 1 ના છેદમાં 4 અને 1 ના છેદમાં 2 એની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવી શકે. શું કામ, ઉદાહરણ આપીને પણ તમને જણાવી દઉં કે આને તમે હજી ઉપર નીચે 10 વડે ગુણો તો અહીંયા 80 ના છેદમાં 320 થઈ જાય, 160 ના છેદમાં 320. તો 80 ને 160 વિચાર બહુ બધો તફાવત છે. હજી તમારે વધારવું હોય તો 800 ને આ 1600, કેટલો બધો તફાવત છે, બહુ બધો તફાવત થઈ ગયો. તો કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચે અસંખ્ય સમય સંખ્યા રહેલી છે એટલું યાદ રાખવાનું છે તમારે. હવે સાથે 1.2 ના છેલ્લા 2 પ્રશ્નો -6 અને 7 એમાં આપણને પ્રશ્ન 6 આપેલો છે કે -2 થી મોટી હોય તેવી 5 સમય સંખ્યાઓ લખો. હવે આ પ્રશ્નમાં કંઈ પણ વિચાર્યા વગર બધી ધન સંખ્યા તમે લખી શકો, બધી ધન સમય સંખ્યા તમે લખી શકો. તો લખી શકો 1 ના છેદમાં 2,
બેના છેદમાં ચાર, ત્રણના છેદમાં ચાર, સાતના છેદમાં બે, આઠના છેદમાં ત્રણ, કોઈ પણ સમય સંખ્યા ધન હોવી જોઈએ. તો માઇનસ બે થી મોટી આપણે લખી નાખી છે. હવે પ્રશ્ન નંબર સાત એવો કીધો છે કે ત્રણના છેદમાં પાંચ અને ત્રણના છેદમાં ચાર વચ્ચે આવતી હોય તેવી દસ સમય સંખ્યાઓ લખો. અને આગળના જેટલા પણ પ્રશ્ન હતા બધા સેમ ટુ સેમ આવા જ છે. તો આ પ્રશ્ન છે એમાં આપણે શું કરવું પડશે, એના છેદ સરખા કરવા પડશે. વિદ્યાર્થી મિત્રો આમાં બહુ જ ગોટાળા કરે છે, કેમ કે વિદ્યાર્થીઓને આ સમજવામાં બહુ મુશ્કેલી પડે છે કે આનો છેદ આપણે કેટલો લેવાનો, અંશ કેટલો રાખવો. તો ફરીથી એકવાર કહી દઉં છું કે આવી કોઈ પણ સંખ્યા આવે ત્યારે છેદ હંમેશા સરખા કરી નાખવાના અને અંશનો તફાવત માંગેલી સંખ્યા જેટલો અથવા તો તેનાથી વધુ હોવો જોઈએ. એટલે કે ઉપરનો તફાવત દસ કરતાં વધુ હોવો જોઈએ ને છેદ સરખા કરી નાખવાના. તો અહીંયા આપણે તફાવત વધારે રાખવો હોય તો ત્રણના છેદમાં પાંચ છે તેને ઉપર નીચે આપણે વીસ વડે ગુણશું, અને ત્રણના છેદમાં ચાર છે એને ઉપર નીચે કેટલા વડે ગુણશું, પચીસ. તો અહીંયા કેટલા થઈ જશે, સાઠના છેદમાં સો અને પચીસ તેરીને પંચોતેર, પંચોતેરના છેદમાં સો. તફાવત કેટલો થઈ ગયો, પંદરનો થઈ ગયો. આની વચ્ચે જેટલી પણ સંખ્યા આવે એ તે આની વચ્ચે આવતી સમય સંખ્યાઓ છે. તો આપણે લખીએ 61ના છેદમાં સો, 62ના છેદમાં સો, 63ના છેદમાં સો, 64ના છેદમાં સો, 65ના છેદમાં સો, 66ના છેદમાં સો, 67ના છેદમાં સો, 68ના છેદમાં સો, 69ના છેદમાં સો અને 70ના છેદમાં સો. આ બધી સમય સંખ્યાઓ તે ત્રણના છેદમાં પાંચ અને ત્રણના છેદમાં ચાર વચ્ચે આવતી સમય સંખ્યાઓ છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ વાત છે કે તમે મારી ચેનલ પર પ્રથમવાર આવ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક બટન પર ક્લિક કરતા જજો જેથી